નમસ્કાર, ઉડી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોંડલ રીબડામાં ફરી ધબધબાટી, જહેરાતથી વિરોધ આવ્યા લોકો. રીબડા ગામે 22 ડિસેમ્બરના રોજ પૂર્વ ધારાસભ્ય દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું. ગોંડલ ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનમાં રાજેશભાઈ લાલજીભાઈ સખ્યા દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે રીબડાની અંદર જાહેર સભામાં ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સકવરિયા નામના વ્યક્તિએ વયોવૃદ્ધ માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાને બદનક્ષી થાય તેવા પુરાવા વિહીન આક્ષેપો કરવામાં આવ્યા હતા અને વાણીવિલાસ કરેલી હતી. એટલે જો તેમની પાસે પુરાવા હોય તો પુરાવા આપવા, અન્યથા પુરાવા ન હોય તો માફી જાહેર કરે, અને માફી જાહેર કરવામાં તકલીફ હોય તો તેઓ ઉપર ફોજેદારી રાહે કાર્યવાહી થાય એ માટે આવેદન પત્ર આપ્યું. વધુમાં રાજેશભાઈ સખ્યાએ જણાવ્યું હતું કે 8 દિવસની અંદર આમાં કાર્યવાહી થયેલી અમને જણાશે નહીં તો આ મરણાંત ઉપવાસ ઉપર તેવી અંતમાં ચીમકી આપવામાં આવી હતી. ધન્યવાદ.